जूनागढ़ जिलाना माडियाहाडीना तालुकाने खाते लंगोदरा मुकामे लागड़ी नदी पर पीडब्ल्यूडी विभाग द्वारा 5 गामना लोकोने अवरजवर माटे हाल पुलियानुं काम कार्यान्वित छे। आ काम नबळुं थतुं होवाथी स्थानिकोए वारंवार रजूआतो करवा छतां कोई पण प्रकारनी कामगीरी करवामां आवी नथी। तारीख 25/3/2022 रोज जिला कक्षाए जिला कलेक्टरशीने आवेदनपत्र आपी आ अंगे रजूआत करवामां आवी हती, छतां पण कोई ज प्रकारनी कामगीरी बंद करवामां आवी न हती। आ बाबते आजे माळिया मुकामे त्यां फरज बजावता બહેન શ્રી મીનાબેન એસોને આ બાબતે ચર્ચા કરવા જતા તેઓ શ્રીએ આ ગુજરાત સરકારના સુશાસનમાં આ બહેન શ્રીનો રૂઆબ પ્રજાના પ્રશ્નોને સાંભળવા કરતાં દબાવવાનો વધારે પ્રયત્ન કરી રહ્યા હોય તેવું જણાવે છે। પોતાના વિભાગ દ્વારા અને કોન્ટ્રાક્ટરો સાથેની મિલીભગત છુપાવવા આ બેન શ્રી અરજદારોને જે દબાવવાનો પ્રયત્ન કરી રહ્યા છે, તો ગુજરાતમાં કયા પ્રકારનું સુશાસન ચાલે છે એ અધિકારીઓની વર્તણૂક ઉપરથી ખ્યાલ આવે છે। જો આ કામગીરી તાત્કાલિક અસરથી બંધ કરવામાં નહીં આવે તો આગામી દિવસોમાં આ 5 ગામના લોકો ત્યાં સ્થળ પર જ જલદ આંદોલન કરશે તેવું આમ આદમી પાર્ટી તાલુકા પ્રભારી ભરત સોલંકીએ જણાવ્યું હતું। રિપોર્ટિંગ ન્યૂઝ મયુર કોદાવાલા, સાથે કેમેરામેન વિનોદ રૂઝાતલા, સ્પીડ ન્યૂઝ 17। પેલાની વાત છે બેન, જયારે હમણાં 10-15 દિવસ પેલાની વાત છે, અમે કઈ બાબતે તમારે ભેજામારી કરી કયો મને? અત્યારની વાત નથી, હર વખતે તમે ઈ જ કયો બેન હું નવરી નથી, હું આમ નથી, તમારો અધિકાર છે કે નહીં જવાબ દેવો એ મને આનંદ જવાબ જોઈએ। બિનવર્તન કર્યું હોય કેમ બેન? એમને જવાબ તો દેવો પડે ને બેન તમને? પ્રોબ્લેમ તો બેન ને ખબર હોય ને, એટલો સમય સુધી બેન ને મેં બધી માહિતી માહિતી કઈ ડેમ ઉપર ની, એટલે અરજી કરી, અમે 5-5 અરજી કરી, હજી સુધી એમાં તપાસ નથી થઈ। તમારો અધિકાર તો હે ને જે તે ડિવિઝન માં, હા તો એને એમાં પણ સાહેબ સોલંકી સાહેબ એમ કે તમે બેન ને મળો, સોલંકી સાહેબ એમ કે બેન ને મળો, હા એ તો હવે આવ્યા છે, તો અત્યાર સુધી બેન ને જવાબ નથી દીધા, તો જવાબ દેવો બેન ની ફરજ હતી ને? તો બ્લોક લિસ્ટ માં નંબર નાખવો હોય એનો કઈ મતલબ નથી ને? પર્સનલ મોબાઈલ હોય તો બેન તમારે સરકારી મોબાઈલ નો નંબર દેવો જોઈએ ને? હા તો તમારે એ નંબર દેવો જોઈએ ને? તમારે એમ કહેવાય કે ભાઈ ચાલુ રાખો, હું તમને બીજો નંબર આપું, એમાં ફોન કરો, મારો પ્રાઇવેટ નંબર માં નહીં કરતા। હું મગજમારી નથી કરતો બેન, હું પ્રેમથી જ વાત કરું છું ને, બધા લોકો છે, હું ક્યાં ભાઈ કઈ બોલો, ભલે તમારો હું ખાલી જવાબ લેવા આવ્યો બેન પાસે કે બેન તમે આવી રીતે મારો નંબર બ્લોક લિસ્ટ માં નાખો, મારી અરજી હોવા છતાં તમે કેમ આનો કઈ તપાસ નથી કરી? મારો ઉદ્દેશ એટલો જ છે ખાલી, મારી અરજી હોય પેન્ડિંગ પડી, અહીંયા કરેલી છે ને, અહીંયા કરેલી છે। હાલો સોલંકી ભાઈ।